ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ગણાતી ઇફકોની ચૂંટણીમાં ખોડલધામની કથિત ભૂમિકા મુદ્દે પહેલી વાર ઝી 24 કલાક પર દિલીપ સંઘાણીએ મોટું નિવેદન આપ્યું છે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીને ઝી 24 કલાકે સવાલ કર્યો કે આ વખતે ખોડલધામનો રોલ તમારી અપેક્ષાઓથી વિપરીત હોવાની એક વાત છે, ત્યારે શું ધાર્મિક સંસ્થાઓએ રાજનીતિમાં દખલગીરી કરવી જોઈએ ખરી? આ સવાલના જવાબમાં દિલીપ સંઘાણીએ નરેશ પટેલ પર આડકતરી રીતે નિશાન તાકીને કહ્યું કે જે તે સંસ્થામાં હોઈએ ત્યારે તે સંસ્થાના ઉદ્દેશો પાર પાડવા માટે કામ કરવું જોઈએ. બીજી પ્રવૃત્તિઓમાં રસ લેવાથી એક વ્યક્તિના કારણે સંસ્થાને નુકસાન થાય છે. ધાર્મિક સંસ્થા બદનામ થાય તેવી પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ. ખોડલધામની જે આ વખતની પદ્ધતિ હતી એ કદાચ તમારી અપેક્ષાથી વિપરીત હતી. તમે શું માનો છો, ધાર્મિક સંસ્થાઓની સહકારમાં અને રાજકારણમાં દખલગીરી કેટલી યોગ્ય કેટલી અયોગ્ય? એનું નેતૃત્વ કરતા હોય એને આ જોવાનું હોય છે. જે સંસ્થામાં હોય એ સંસ્થાના ઉદ્દેશોને પાર પાડવા માટે કામ કરવું જોઈએ. એ ઉદ્દેશોને પાર પાડવાના બદલે બીજી પ્રવૃત્તિમાં રસ લે તો વ્યક્તિના કારણે આખી સંસ્થા બદનામ થાય, એને નુકસાન થાય, એવી પ્રવૃત્તિઓ નહીં કરવી જોઈએ.